નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ઇન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા પહેલા વાત ધોધમાર વરસાદના રાઉન્ડની રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો આવ્યા આહવા ખાતે પડેલા વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરના ઝરણા ધોધમાં પાણીની આવક વધી આહવાથી વઘઈ જતા માર્ગ પર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ઉપરના દ્રશ્યો ભયાનક બન્યા છે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે સ્વરૂપ કર્યું છે ધસમસતો આ પાણીનો પ્રવાહ તીવ્ર ગતિએ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને જે રસ્તો છે તેના ઉપર પણ તેના પાણી ફરી વળ્યા છે વરસાદના કારણે જ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અહીંથી ઠપ થયો છે લોકો અહીંથી પસાર થઈ નથી શકતા ડાંગમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને એવામાં ઘણા ધોધ પણ સક્રિય જોવા મળતા હોય છે શિવઘાટના ધોધના દ્રશ્યો જે ભયાનક સ્વરૂપે વહી રહ્યો છે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી ચોર્યાસી હજાર સાતસો ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો થયો છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં છ સેન્ટીમીટરનો વધારો થયો નર્મદા ડેમની ની જળ સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ બે મીટર પરથી એકતાળીસ હજાર ચારસો સાહીઠ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસ માંથી બાવીસ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમમાંથી કુલ છાસઠ હજાર ચારસો સાડત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદને લઈ દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારી વલસાડ તેમજ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે સામાન્ય કરતા બે ત્રણ ડિગ્રી તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली सिक्स के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है जो डिस्ट्रिक्ट है जहाँ पर ठंडे स्टार की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जो विंड की स्पीड होगी वो थर्टी से फोर्टी के और साथ में जो गश्ती विंड होगी वो फोर्टी फाइव के एम के आस रहने का ત્રેવીસ થી ઓગસ્ટ અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે આગામી તારીખ ત્રેવીસમાં ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે કારણ કે બિહારને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે અરબસાગરની સિસ્ટમ જે છે તે મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે આથી તારીખ ત્રેવીસથી છવ્વીસમાં પૂર્વ ગુજરાતના ભાગો ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અતિ ભારે ખેતીમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે

વડોદરાના શિનોરમાં ભારે ઉકળાટ બાદ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો શિનોર સુરાશામળ દામાપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વરસાદના પગલે શિનોર બજારના માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વાત કરીએ નર્મદાની નર્મદાના રાજપીપળામાં વાતાવરણ પલટ્યું દિવસ ભર ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો મોડી સાંજે રાજપીપળા નજીકના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વરસાદના કારણે રાજપીપળાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેતીને જીવતદાન મળવાની આશાએ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાપક્યો અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાવરકુંડલા અમરેલી લીલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું સાવરકુંડલાના રામગઢ લીખાડા ગાધકડા વીચપડી આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રામગઢ અને બાઢડા પંથકમાં સારો વરસાદ થતાં ખેતી પાકને ફાયદો અમરેલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી વિરામ બાદ ફરી એન્ટ્રી થતાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઘમરોડ્યા ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ગીર મધ્ય જંગલમાં પણ ભારે વરસાદની હેલી જોવા મળી ભારે વરસાદના કારણે ગીર ગઢડા ઉનાના ગામોની નદીઓમાં પૂર આવ્યા ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો કામરેજના ધોરણપારડી ઘલા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું વાપી સેલવાસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતના જે આ ચાર જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ ફરી એક વખત જોવા મળી રહ્યું છે લાંબો વિરામ મેઘરાજાએ પરંતુ હવે ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ ફરી એક વખત તીવ્ર વહી રહ્યા છે વિરામ બાદ રાજ્યના અનેક ભાગમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો આ તરફ કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા ગોહિલવાડના ખેડૂતો રાજી થયા કચ્છના રાપર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી પર સલારી ગેડી ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા નોંધાયા બીજી તરફ અમરેલીના રાજુલા ડોડીયા બાલાપરમાં સારો વરસાદ ખાપ્યો હતો આ તરફ છોટા ઉદેપુર મહીસાગર અને ગીર સોમનાથમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જૂની બોડેલી અલીપુરા માલપુર અને ધાવાગીર બીજી તરફ મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો ઉદેપુર ગીર સોમનાથ અને મહિસાગરની તસવીરો આપ જોઈ રહ્યા છો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા આવ્યા છે અને સતત વરસાદના કારણે જ રોડ રસ્તા પણ ભીંજાયા છે ઘણા એવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી જોકે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે

ભયાનક ઘટના વલુ આતાર વિસ્તારમાં ભૂસ્ખલન થયું સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનનો વિડીયો સામે આવ્યો છે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન એનએચપી સ્ટેજ પાંચ ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી થયું છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર નાના ભૂસ્ખલનના કારણે પાંચસો દસ મેગાવોટ પાવર સ્ટેશન ભૂસ્ખલનના જોખમમાં હતું પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરીનો મોટો ભાગ લપસીને પાવર સ્ટેશન પર પડ્યો હતો રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી કારણ કે સતત ભૂસ્ખલનના કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટા ચાલુ છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ એકસો સાત રસ્તા બંધ કરી દેવા આવ્યા છે ઉત્તરાખંડની ઉત્તરાખંડના સામે આવ્યા થલ મુનસિયારી રોડ પર ફરીવાર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો માટીનો કાટમાળ ખડકો સાથે તણાઈ આવતા વાહન વ્યવહાર બંધ કરાયો અનેક ગામોનો સંપર્ક કપાતા જનજીવન પ્રભાવિત થયો બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો એક તરફ સિક્કિમમાં પાવર સ્ટેશન કઈ રીતે પત્તાની જેમ ધરાશાયી થતું જોવા મળી રહ્યું છે જો કે સદનસીબે ત્યારે કોઈ ત્યાં હાજર ન ભય પહેલાથી જ હતો અને એટલે જ પાવર સ્ટેશન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું બીજી તરફ ઉત્તરાખંડની આ તસવીરો જોઈ રહ્યા છો જ્યાં ભૂસ્ખલન થતા જ કાટમાળ ખડકો સાથે તણાઈ આવ્યો અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે જેમાં સરકાર પાંચ વિધેયકો લાવશે આ ત્રણ દિવસના સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભાવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે આ પાંચ વિધેયકોમાં કેટલાક મહત્ત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થયો છે ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરશે આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે તો આજથી ચોમાસું સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્રણ દિવસનું ટૂંકું આ સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેમાં મહત્વના જે વિધેયકો છે બિલ છે તે રજૂ કરવામાં આવશે સરકારે તૈયારી કરી લીધી છે કેબિનેટની પણ મંજૂરી આ વિધેયકોને મળી ચૂકી છે અને હવે ચર્ચા માટે આ પાંચ વિધેયક લાવવામાં આવશે દારૂ ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજીમાં સુધારો બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતો કાયદો ફોજદારી ન્યાય સંહિતા વિધેયક અનુકૂળ સુધારા સાથે રજૂ કરવામાં આવશે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાનું બિલ પણ રજૂ કરવામાં આવશે તો ઘણા એવા મહત્ત્વના મુદ્દાઓ જે છે જેને લઈને માંગ કરવામાં આવી રહી હતી કે કાયદાઓ લાવવા જોઈએ કડક કાયદા હોવા જોઈએ જેથી જે આરોપીઓ છે તેમને પણ એક સંદેશ જાય અને ગુનાખોરી અટકે તે જ પ્રયાસના ભાગરૂપે સરકાર

અ વિવાદ એ છે કે એક કલાકની પ્રશ્નોત્તરીમાં માત્ર પાંચ જ સવાલોનો સ્વીકાર કરાયો છે એટલે આજે વિધાનસભાના પહેલા દિવસે વિદેશમાં રહેતા શિક્ષકો મુદ્દે તડપડ છે તેવી એક સંભાવના માંગા જોમઈ છે અને તે પર એ જોવા મળશે કે મોડવાડિયા આજુ મોડવાડાના સીજે ચાવડા જે એક સમયે એટલે ગયા સત્ર સુધી કોંગ્રેસ તરફી બેસતા હતા તેઓ હવે ગૃહમાં ભાજપના એમએલએ સાથે બેસે ત્યારે નજારો જોવા જેવો છે હાલ ભાજપના ધારાસભ્યોની અને કોંગ્રેસના ધારાસભ્યોની એક વિશેષ બેઠક શરૂ થઈ છે એટલે આજે જે સત્ર શરૂ થવાનું છે તેની રણનીતિને લઈને વિધાનસભા સંકુલમાં એક બેઠક અલગ અલગ પક્ષની પોતપોતાની શરૂ કરવામાં આવી છે જી આભાર ગીતા જાણકારી આપવા માટે

કે ભગવાનને મિલન થાય તો એના માટે સામૂહિક આપઘાત કરે છે આ બધી હકીકત છે બંધ છે પ્રતાન માધ્યમમાં જે જાહેર ખબર આપે છે અને લોકોને ઉલ્લુ બનાવતા હતા એ પણ બંધ થશે એટલે આ અંધશ્રદ્ધા સામેનો કાયદો છે એ સર્વાંગી રીતે લોકો માટે ફાયદાકારક છે અંધશ્રદ્ધા નાબોધી કાયદા બાબતે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન ના સેક્રેટરી પીયush જાધુગરે કહ્યું કે અંધશ્રદ્ધાના નામે તાંત્રિક લોકોને હેરાન કરે છે અંધશ્રદ્ધાનો લાભ લઈને પોતાના ઘર ભરે છે અભિનંદન આપું છું કે ગુજરાત સરકાર બે હાજર ચોવીસ માં અંધશ્રદ્ધા નાબૂદી કાયદો લાવી રહી છે આજે ભાજપની મહત્વની બેઠક યોજાશે ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે બેઠકમાં જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે આ બેઠક રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે મહત્વનું છે કે બે હજાર બાવીસના સદસ્યતા અભિયાનમાં મોટી નોંધણી થઈ હતી પ્રાથમિક સભ્ય એક કરોડ તેર લાખ સડસઠ હજાર પાંચસો ત્રણ નોંધાયા હતા ભાજપમાં સક્રિય સભ્ય એક લાખ અઠ્યાવીસ હજાર ગાંધીનગરમાંથી સત્તર કરોડ થી વધુ સહાય વિતરણ કરાઈ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી છે આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડીરોકાણ તેમજ વ્યાજ સહાય જેવા જુદા જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે એક નાનકડા વિરામ માટે અને નજર હવે ટોપ થ્રી ન્યૂઝ પર રાજ્યમાં છ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી